કોઈ સારું કાર્ય કરવા માટેનો જે નિશ્ચય કર્યો એને આપણે સંકલ્પ કહીએ છીએ, અને એના માટે આપણું મન છે એ અડગ હોવું જોઈએ. તો એ બાબતે આ શ્લોકને સમજાવ્યા છે. હવે આપણે અનુવાદ કરીશું. સુસાર, સુસાર એટલે સારો સાથી, સુસાર એટલે સારો સાથી, સારો સાથી, સારો સાથી. અસલ ઘોડાઓને સારો સાથી ઘોડાઓને ઘોડાને કાબુમાં રાખે છે, ઘોડાને કાબુમાં રાખે છે. સુસાર એટલે સારો સાથી, અસલ ઘોડાઓને નિયમ એટલે કાબુમાં રાખે, સારો સાથી ઘોડાને કાબુમાં રાખે છે. એમ મન, એમ એમ મન, એમ મન છે જે મનુષ્યની મન છે, એમ મન મનુષ્યને, એમ મનુષ્યને નિયંત્રણમાં રાખે, કાબુમાં રાખે છે. એમ મન મનુષ્યને કાબુમાં રાખે છે, એમ મન મનુષ્યને કાબુમાં રાખે છે. શુભ શબ્દ છે, શું છે? સારો સાથી, શું એટલે સારો સાથી આ છે. અશુભ શબ્દ એટલે લગાવ અથવા ચાલુ શબ્દ છે, લગાવ અથવા ચાલુ. એટલે સારો સાથી, સારો સાથી, સારો સાથી. અશુભી એટલે કે લગામ એટલે ચાલુ પડે, લગામથી, લગામથી ઘોડાને કાબુમાં રાખે છે. સારો સાથી અશુભી એટલે કે લગામ એટલે ચાલુ પડે, સારો સાથી લગામથી ઘોડાને કાબુમાં, વાજી શબ્દ એટલે ઘોડો, વાજી શબ્દ એટલે ઘોડા, ઘોડાને કાબુમાં રાખે છે. એમ તેમ મન, તેમ મન નિયતે એટલે કે તેમ મન મનુષ્યને, મનુષ્યને નિયતે કાબુમાં રાખે છે, કાબુમાં રાખે છે. પ્રથમ બિંદુ નંબર એક થાય સુસાર સારો સાથી, અસલ ઘોડાઓને નિયમિત કાબુમાં રાખે, નિયંત્રણ સારો સાથી ઘોડાઓને કાબુમાં રાખે છે. એમ મન મનુષ્યને નિયંત્રણ રાખે, એમ મસ્ત એટલે મન, એમ મન નિયંત્રણ રાખે છે. સારો સાથી, સારો સાથી લગામ પડે ચાલુ પડે ઘોડાને કાબુમાં રાખે છે, સારો સાથી ચાલુ પડે ઘોડાને કાબુમાં રાખે છે. એમ મન મનુષ્યને કાબુમાં રાખે છે, એમ મન મનુષ્યને નિયંત્રણ કાબુમાં રાખે છે. આગળ છે જે અપ્રચલિત શબ્દનો અર્થ
વિચાર નથી. અપરિચિત શબ્દ કયો કે જેના મનમાં દાન કરવાનો વિચાર નથી તે અન્ન એટલે કે અન્નને કે અન્નને તે અન્નને મોક્ષ એટલે નિર્થક તે અન્નને નિર્થક નિર્થક અને બદલ રૂપે પ્રાપ્ત કરે છે તે અન્નને નિર્થક પ્રાપ્ત કરે છે. ફરીથી જેના મનમાં લખી